વિધાનસભાની ચૂંટણીમાં નામ જાહેર થયેલા ઉમેદવારો હવે મેદાને નીકળી ગયા છે, ફોર્મ ભરાવા મળ્યા છે, ત્યારે અમદાવાદની વિરમગામ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી છે. એ જ હાર્દિક પટેલ જે ગઈ ચૂંટણીમાં આ જ ભાજપને જીત માટે હંફાવેલું અને હવે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આંટો મારી અને ભાજપમાં આવેલો હાર્દિક પટેલ જીત મેળવી શકશે કે કેમ તે બાબત ખૂબ ચર્ચામાં છે. માત્ર 29 વર્ષની ઉંમરનો હાર્દિક થોડા મહિનાઓ અગાઉ ભાજપમાં ભળ્યો. કહેવાય છે કે વિરમગામ બેઠકની ટિકિટ મેળવવાના ભરોસે ભાજપમાં ભળવાનું થયું, પણ આ બેઠક પર હવે હાર્દિક માટે જીતવું લોઢાના ચણા ચાવવા બરાબર હશે એટલું તો ચોક્કસ છે. વિરમગામ બેઠક અમદાવાદ જિલ્લાનો એક ભાગ છે જ્યાં 2012થી ભાજપ જીત્યું નથી. છેલ્લે 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ડૉક્ટર તેજસ્વીબેન પટેલ આ બેઠક પરથી જીતેલા, ત્યારે સામા પક્ષે ભાજપે પ્રાગજીભાઈ પટેલને મેદાને ઉતારેલા. પણ તેજસ્વીબેન પટેલ 2017ની ચૂંટણીમાં પહેલાં કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા. ભાજપે તેને ટિકિટ પણ આપી અને હાર્યા. કોંગ્રેસમાં હતા ત્યારે જીતેલા, પક્ષ પલટાથી ભાજપમાં આવ્યા અને હારી ગયા. ત્યારે મિજાજ એવો દેખાય છે કે પક્ષ પલટુ નેતાઓને વિરમગામની જનતા જાકારો આપે છે. હવે 2017 જેવું જ આ ઘટના આ ચૂંટણીમાં પણ બની. ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને હાર્દિક અત્યારે ભાજપમાં છે, ઉમેદવાર છે. કેરિયરની પહેલી ચૂંટણી પણ છે, નાક જાય એમ પણ છે, કેરિયર પણ ખાડે જાય એમ છે. ત્યારે જો હાર્દિક આ બેઠક પરથી હારી જાય તો તે ક્યાં જાય તેનો હાર્દિકને પણ પોતાને ખ્યાલ નહીં હોય. ગુજરાતના રાજકારણમાં હાર્દિકનો સમય એક સમયે એટલો ઊંચો હતો, આખાય રાજ્ય અને છેક દિલ્હી સુધી હાર્દિકની બોલબાલા હતી. પણ પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાઈ અને હાર્દિકે મોટી ભૂલ કરી નાખેલી અને હવે ચૂંટણી સમયે ભાજપમાં જઈને પણ પોતાનો વિશ્વસનીયતા ગુમાવી હોય તેવા અણસાઈ દેખાઈ રહ્યા છે. ભાજપના સેંકડો કાર્યકરો પણ હાર્દિકથી અંદરખાને નારાજ છે. એક સમયે આ જ ભાજપને મન ફાવે તેવી ગાળો આપનાર હાર્દિકને તેના જ કાર્યકરો સ્વીકારે તેમાં પણ શંકા છે. હાર્દિક પાટીદાર સમાજનો સૌથી મોટો ચહેરો હતો, પણ વિરમગામ બેઠકમાં પાટીદાર સમાજનું પ્રમાણ એટલું નથી કે તે હાર્દિકને એકલા હાથે જીતાડી શકે. બીજું કે આ રીતે પક્ષ પલટાના રાજકારણથી પાટીદાર સમાજ હાર્દિક પટેલ પર કેટલો વિશ્વાસ કરશે તે પણ જોવું રહેશે. આ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે. ઠાકોર સમાજના આશરે 1 લાખ જેટલા મતદારો છે, જ્યારે પાટીદાર સમાજના મતદારોની સંખ્યા 38,000 છે. સૌથી વધુ મતદાર ધરાવતો ઠાકોર સમાજ દર ચૂંટણીઓમાં બંને પક્ષોમાં વહેંચાયેલો હોય છે. આ ઉપરાંત ઓબીસી જાતિઓમાં કોળી સમાજના મતદારો પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. ત્યારે મતદાન સમય સુધીમાં આ તમામ જ્ઞાતિઓના ગણિતના ચોકઠાને હાર્દિક પટેલ કેવી રીતે ગોઠવશે તે જોવું રહેશે. આ ઉપરાંત કોંગ્રેસે વિરમગામ બેઠક પર પોતાના ઉમેદવારનું નામ જાહેર કરવામાં ઉતાવળ નથી કરી. કોંગ્રેસ કદાચ હાર્દિકને મોટો ફટકો પાડવાની તૈયારીમાં હોય તેવું પણ બની શકે છે. કારણ કે હાર્દિકને આટલો માથે ચડાવવા છતાં તે કોંગ્રેસમાંથી જાય તો સ્વાભાવિક છે કે નારાજગી ખૂબ હોવાની. આ તમામ બાબતોને જોતાં વિરમગામ બેઠક પર ભાજપના મોરતિયા હાર્દિક પટેલ માટે જીત મેળવવી ખરેખર મુશ્કેલ હશે તેવું ચર્ચા રહ્યું છે. એક સમયે ગુજરાતના સૌથી મોટા તરીકે નેતા તરીકે જોવાતા હાર્દિક પટેલ આજે પોતાની બેઠક પૂરતો જ સીમિત રહી ગયો છે. ભાજપે પોતાનો ઉમેદવાર તો બનાવ્યો છે, પણ જીત મળશે તો હાર્દિક આગળ ચાલી શકશે. બાકી ગુજરાતનો એકમાત્ર એવો નેતા બનીને રહેશે જે અર્શ પરથી પટકાઈ અને ફર્શ પર પડ્યો હોય.